महत्वपूर्ण समाचार बुलेटिन शुरुआत करिए। राजकोट में 10 जेटला बाळ मजूरो ने मुक्त करवामां आव्या छे। ध ग्रांड ठाकर होटल में आ तमाम बाळ मजूरो मजूरी करता हता, जेमने मुक्त करवामां आव्या। होटल ना संचालक वनराज ठाकर सामे फरियाद नोंधाई छे। ए डिविजन पोलीस स्टेशन में फरियाद नोंधाई। राजकोट नी ध ग्रांड ठाकर होटल मांथी 10 बाळ मजूरो ने मुक्त करवामां आव्या छे। आ होटल ना संचालक वनराज ठाकर सामे ए डिविजन पोलीस स्टेशन में फरियाद नोंधाई। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મયુર સોની। મયુર જણાવશો શું વધુ વિગતો? અંકિત, અમદાવાદની એક સંસ્થાને માહિતી મળી હતી કે રાજકોટની પ્રખ્યાત હોટલની અંદર કેટલાક બાળ મજૂરો છે તેની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે। આ જ માહિતીના આધારે સ્થાનિક પોલીસને સાથે રાખીને અમદાવાદની સંસ્થા છે તેના દ્વારા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો। સર્ચ દરમિયાન 10 જેટલા બાળ મજૂરો છે તે મળી આવ્યા છે, જેમની ઉંમર 15 વર્ષથી લઈને 17 વર્ષ હોવાનું પ્રાથમિક રિપોર્ટની અંદર નોંધાયેલું છે। મહત્વની વાત એ છે કે રાજકોટના અલગ અલગ રેસ્ટોરન્ટની અંદર બાળ મજૂરો છે તે પરપ્રાંતી અથવા તો જે પરદેશી હોય છે તેને લાવવામાં આવે છે અને તેની પાસે કામ કરાવવામાં આવે છે। આવા લોકોને છોડાવવા માટે આ સંસ્થા કામ કરતી હોય છે। આ એનજીઓની માહિતીના આધારે આખી કાર્યવાહી કરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક શહેરો અને ગ્રામ્ય પંથકમાં આજે પણ મેઘમહેર જારી છે। ચોમાસાની વિદાય પહેલા પડી રહેલો પાછતરો વરસાદ ખેડૂતો માટે ખુશાલી લાવ્યો છે। ભાવનગર જિલ્લાના મહુવામાં ધોધમાર મેઘમહેરથી સર્વત્ર ઠંડક છવાઈ છે। મહુવા શહેરમાં પડેલા વરસાદને નાગરિકોને અસહ્ય બફારામાંથી ઠંડક અપાવી હતી, તો તાલુકા અને વિસ્તારમાં અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા વરસાદથી ખેડૂતમાં આનંદની લાગણી છવાઈ છે। તો બીજી બાજુ બોટાદના બરવાળા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। કુંડળ, બેલા, રોજીદ અને રાણીપરામાં પણ ભીંજાતા વરસાદ ખૂબ જ સારો પડ્યો છે। તો રાજકોટ જિલ્લાના જસદણ, ધોરાજી, આટકોટ અને જેતપુરમાં ખૂબ જ સારો વરસાદ થયો છે। જેતસદમાં ખૂબ જ સારા વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી પણ થઈ ગયા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં પાછતરો વરસાદ થઈ શકે છે, તો 3 દિવસ બાદ ચોમાસાની વિધિવત વિદાયની શરૂઆત થશે। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા પદયાત્રીઓમાં અફરાતફરી મચી હતી। એક બાજુ ભાદરવી પૂનમનો મેળો ઉત્સાહપૂર્વક ચાલી રહ્યો છે, ચારે તરફથી માઈ ભક્તો અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। તેવામાં મેઘરાજાએ વઘડાટી બોલાવતા માઈ ભક્તોએ ટેન્ટમાં આશ્રય લેવો પડ્યો। હજારો પદયાત્રીઓના આગમન વચ્ચે વરસાદી માજા મૂકી ભારે પવન સાથે ધોધમાર વરસાદ થાબક્યો, પરિણામે અફરાતફરી મચી ગઈ। ભાદરવી પૂનમના 7 દિવસના મેળાને લઈ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। ભક્તોનું ઘોડાપૂરું મટ્યું હતું ત્યારે ભક્તિના માહોલ વચ્ચે અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો અને દોડાદોડી જોવા મળી। અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા પદયાત્રીઓને મુશ્કેલી અનુભવવી પડી। વરસાદથી બચવા યાત્રિકો જ્યાં જગ્યા મળી ત્યાં ભક્તા દેખાયા હતા। ભાદરવી પૂનમના મહામેળા વચ્ચે વરસાદે તાંડવ મચાવતા પ્રશાસન પણ દોડતું થઈ ગયું હતું। ચોમાસાની ઋતુના વિદાયના દિવસો વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં પાછોતરા વરસાદે ખેડૂતોના હૈયા ભીંજવ્યા છે। ખાંભા ગીરના ગ્રામ્ય પંથકમાં મેઘો મહેરબાન થયો। ખાંભાના ખડાધરા, જામકા, બોરાડા, પીપળવા, ચક્રાવામાં વરસાદ પડ્યો, તો બોટાદના ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો। ગઢડા શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો। તાલુકાના માંડવધરા, હરિપર, કેરાળા, રામપરા, વાવડી, સમઢિયાળા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદે ઠંડક પ્રસરાવી કોડીનારના લોઢવા, પ્રશ્નાવાડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો, તો વેરાવળના કોડીદ્રા, ભેટાળી, માથાસુરિયા ગામોમાં વરસાદ નોંધાયો, જ્યારે જેતપુર તેમજ પંથકમાં ઝાપટું પડ્યું। ચોટીલામાં વરસાદે પાણી રેલાવ્યા, તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને પાટણના સિદ્ધપુરમાં ઝાપટું પડ્યું। પંથકના કડી, કાકોશી પંથકમાં વરસાદી ઝાપટું પડતા ઠંડક છવાઈ। આ તરફ નસવાડીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। પાછોતરા વરસાદને લઈ ખેતી પાકોમાં ફાયદો થવાની આશા સાથે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। ગુજરાતમાં વરસાદની વિદાય વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે, આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે। રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે, કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નહીવત છે। રાજ્યમાં ભેજવાળું વાતાવરણના કારણે ગરમીનો પારો વધશે, વીજળીના કડાકા સાથે એક જ જગ્યાએ વરસાદની શક્યતા જોવાઈ રહી છે। દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂકું વાતાવરણ રહેશે। આમ તો ગુજરાતમાં ચોમાસુ વિદાય તરફ જઈ રહ્યું છે, પરંતુ સાથે જ 28 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં મજબૂત સિસ્ટમ સર્જાય તેવી કેટલાક નિષ્ણાતોએ શક્યતા વ્યક્ત કરી છે, જેના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર થંડર સ્ટ્રોમની શક્યતા વધારે છે। આગામી 5 દિવસમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે। અમદાવાદમાં 34-36 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે। સુરતમાં 20 વર્ષના રત્ન કલાકારનું હાર્ટ એટેકથી અવસાન થયું,
સુરતના કાપોદરાની શ્રીરામનગર સોસાયટીમાં રહેતો અને રત્નકલાકાર તરીકે કામ કરતો અશોક ગણેશ પ્રસાદ આજે જમીને આરામ કરી રહ્યો હતો, પરંતુ તે પછી ઉઠ્યો જ નહીં. પત્નીએ તેને જગાડતા તે જાગ્યો ન હતો. સારવાર તાત્કાલિક હોસ્પિટલ માટે તેને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તે મોતને ભેટ્યો હતો. તબીબોએ તેને મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. અશોક રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો. માત્ર 3 મહિના પહેલા તેના લગ્ન થયા હતા. તેના મૃત્યુથી તેના પરિવારજનો પર જાણે આંખ તૂટી પડી છે. રાજ્યમાં નાની ઉંમરના લોકોને સતત આ પ્રકારે હાર્ટ એટેક અને તેના કારણે મૃત્યુ થવાના કેસો વધતા તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેવામાં અમદાવાદના હર્ષ સંઘવી નામના યુવકને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો અને ચાલુ બસે તેનું મોત નિપજ્યું છે. છેલ્લા ઘણા મહિનાઓથી યુવાનોમાં હાર્ટ એટેકનું મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. રોજ ગુજરાતમાં 2 થી વધુ હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના એક યુવકને બસમાં જ હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. હર્ષ સંઘવી નામનો યુવાન પરિવાર સાથે તીર્થયાત્રાએ ગયો હતો. ખાનપુરમાં 29 વર્ષીય યુવાનનું આ હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. આ યુવાન તીર્થયાત્રા કરીને પરત ફરી રહ્યો હતો, જ્યારે બસમાં પરત આવતો હતો તે જ સમયે તેને એટેક આવ્યો. આ યુવાનને 2 વર્ષની દીકરી અને પત્ની સાથે જ હતા. રાજસ્થાન તેઓ ગયા હતા. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈને તબીબ આલમમાં પણ ચિંતાનું મોજું ફરી વર્યું છે. કોરોના બાદ આ પ્રકારના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ સમિટના 20 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો, જેમાં પીએમ મોદીએ સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન મોદી સાયન્સ સિટી પહોંચ્યા હતા. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે 20 વર્ષ પહેલા એક નાનકડું બીજ વાવ્યું હતું, આજે એ જ બીજ વિશાળ વાયબ્રન્ટ વટવૃક્ષ બની ગયું છે. ગુજરાતમાંથી યુવાનો વેપારીઓ નીકળી જશે તેવી વાતો થતી, ગુજરાત બરબાદ થઈ જશે અને ફરીથી ક્યારેય ઊભું નહીં થઈ શકે એવી વાતો કરાતી, ત્યારે મેં સંકલ્પ કર્યો કે ગુજરાતને આમાંથી બહાર કાઢીશ. સંબોધન દરમિયાન પીએમ મોદી ભાવુક પણ થયા. દુનિયા માટે વાયબ્રન્ટ સમિટ એક બ્રાન્ડ હોઈ શકે, પરંતુ મારા માટે આ સમિટ એક બોન્ડનું પ્રતીક છે. વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કર્યું હતું. સાયન્સ સિટીમાં ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટ ઓફ સક્સેસ પેવેલિયનનું ઉદઘાટન પણ કર્યું. વાયબ્રન્ટ સમિટની સફળતાની ફિલ્મ બતાવાઈ. પીએમ મોદીએ કહ્યું કે 20 વર્ષ પહેલા વાવેલા બીજ એક ભવ્ય અને વૈવિધ્યસભર વાયબ્રન્ટ ગુજરાતનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેમણે કહ્યું, છેલ્લા 20 વર્ષ કરતાં આગામી 20 વર્ષ વધારે મહત્વપૂર્ણ છે. ગુજરાતને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવતા તે સમયના એજન્ડા સંચાલિત ડૂમ શેયર્સને પણ તેમણે યાદ કર્યા. તેમણે કહ્યું કે 2009ની વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ગુજરાતની સફળતાનો નવો અધ્યાય લખાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ ગુજરાતની યાત્રા દ્વારા સમિટની સફળતા દાખલાઓ ટાંકી સમજાવી હતી. ઉલ્લેખનીય છે કે આજે વાયબ્રન્ટ ગુજરાતમાં 40,000 સહભાગીઓ અને પ્રતિનિધિઓ સાથે 135 દેશ સમિટમાં ભાગ લે છે. અમદાવાદ અને છોટાઉદેપુરના બોડેલીની મુલાકાત બાદ પીએમ મોદીએ વડોદરા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આપી હાજરી. દીકરીઓના શિક્ષણ મુદ્દે ગાયકવાડ સરકારને કરી યાદ. વડોદરા નવલખી મેદાનમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો. પીએમ મોદીનું અભિવાદન કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા. સભાને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે જ્યારે વડોદરા આવું છું ત્યારે જૂની યાદો તાજી થઈ જાય છે. શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો પર વડાપ્રધાને કહ્યું કે શાળાઓમાં થતો ડ્રોપઆઉટ રેશિયો 18% ઘટાડીને 1% કર્યો. આજે ગુજરાતના વિકાસ મોડેલની દેશ જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે. આ પ્રસંગે પીએમ મોદીએ નર્મદા નદી પરના અસા માલસર બ્રિજનું પણ કર્યું લોકાર્પણ. બ્રિજ શરૂ થવાની સાથે ભરૂચ, વડોદરા અને નર્મદાને અનેક ગામોને વાહન વ્યવહારમાં થશે ફાયદો. સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક એવી કોનોકાર્પસ વનસ્પતિ ઉપર વન વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને જૂનાગઢ વન વિભાગ એક્શન મોડમાં છે. ઘરો અને પાર્ટી પ્લોટમાં સુશોભન માટે રખાતી આ વનસ્પતિ સામે જૂનાગઢ વન વિભાગ એક્શનમાં છે. નર્સરીઓમાં કોનોકાર્પસ છોડ અને વૃક્ષનું વેચાણ કરતા તમામ લોકોને તાકીદ કરાઈ છે. આ સૂચનાનું પાલન ન કરનારા સામે પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. જણાવી દઈએ કે ખૂબ જ ઝડપથી વિકસિત થતી આ વનસ્પતિ જમીનનું પાણી ઝડપથી શોષી લે છે. હવા અને પાણીમાં રહેલા ઓક્સિજનને પણ શોષી લે છે. આ વનસ્પતિના સંપર્કમાં આવવાથી લોકોના તેમના સ્વાસ્થ્ય ઉપર ખતરો ઊભો થાય છે. શરદી, ઉધરસ, અસ્થમા જેવી બીમારીઓની શક્યતા વધી જાય છે.
वन विभाग द्वारा नर्सरीओ में जो आवी वनस्पति मळी आवशे तो तेनी सामे पण कायदेसरनी कार्यवाही करवानी चीमकी पण अपाई छे। फायर सेफ्टी अंगे खानगी बिल्डर आंख आंडा कान करे तो समझी शकाय, परंतु जूनागढ़नी मेडिकल कॉलेजमां छेल्ला 8 वर्षथी फायर सेफ्टीनो अभाव छे। जूनागढ़ मेडिकल कॉलेज नुं नवुं बिल्डिंग बन्याना 8 वर्ष बाद पण फायर सेफ्टीना साधनोनो अभाव छे। आ अंगे हवे मेडिकल कॉलेजना सामे तंत्र लाल आंक करी छे। आ मेडिकल कॉलेजमां 600 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે, સાથે જ આ કોલેજમાં હોસ્ટેલની પણ સુવિધા ઉપલબ્ધ છે। કોલેજની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ફાયર સેફ્ટીના સાધનો વિના જીવન જોખમમાં મૂકી અભ્યાસ કરી રહ્યા છે। મેડિકલ કોલેજમાં ફાયર સેફ્ટી બાબતે કાર્યવાહી ન કરતા ફાયર વિભાગે નોટિસ પણ આપી છે। તો મહત્વનું છે કે સંકલન સમિતિની બેઠકમાં પણ આ અંગે ધારાસભ્યએ ગંભીરતાથી નોંધ લીધી છે અને મેડિકલ કોલેજ ને ફાયર સેફ્ટી ના સાધનો વસાવવા માટે વારંવાર નોટિસ પણ આપવામાં આવી છે। મહત્વનું એ છે કે 8 વર્ષ બાદ ફાયર વિભાગ નું આ મેડિકલ કોલેજ પર ધ્યાન ગયું છે। જો 8 વર્ષ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો આનો જવાબદાર કોણ હોત? સુરત માં શિક્ષણ સમિતિ ની સામાન્ય સભામાં હંગામો થયો। શાસક પક્ષ અને વિરોધ પક્ષ સામસામે આવી જતા બબાલ જેવો માહોલ સર્જાયો। સુરત માં શિક્ષણ સમિતિ ની બેઠક આજે તોફાની બની હતી। વિપક્ષ આપના સભ્યોએ બેઠકમાં તીખા સવાલો કર્યા, જેના કારણે થઈને શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે તણખા ચર્યા। બેઠકમાં ભારે હોબાળો મચી ગયો હતો। શિક્ષણ ક્ષેત્રે હિસાબો જાહેર કરાતા નહીં હોવાના આક્ષેપ કરી આપના સભ્યોએ બેઠકમાં ભારે ધાંધલ ધમાલ મચાવી। બેઠકની અંદર બહારથી આપના સભ્યો કોર્પોરેટર ઘૂસી આવ્યા હતા, જેને પગલે વાતાવરણ ગરમાયું। શાસક અને વિપક્ષના સભ્યો આમને સામને આવી ગયા હતા। બેઠકમાં બહારથી આપના કેટલાક કાર્યકરો અને કોર્પોરેટરો બેઠકમાં ઘૂસી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો। બંને પક્ષ સામસામે આવી જતા ધક્કામુક્કી પણ કરી હતી અને આ મામલો વધારે બિચકતા પોલીસને બોલાવવાની પણ ફરજ પડી। પોલીસે આવીને મામલાને થાળે પાડ્યો। સુરત શહેરમાં ફરી એકવાર ભ્રષ્ટાચારના ગાબડા દેખાયા છે। ટેક્સટાઇલ માર્કેટના ઓવરબ્રિજ ઉપર ગાબડા પડ્યા અને સળિયા પર ઉખડી ગયા। વરસાદ શરૂ થતા જ રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ જતી હોય છે। વરસાદ પહેલા કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ કાર્યવાહી માત્ર કાગળ પર થતી હોય તેવા ગુજરાત રાજ્યમાં અનેક ઉદાહરણો સામે આવ્યા છે। વધુ એક ઉદાહરણ સુરત શહેરમાં સામે આવ્યું છે। સુરત સિટીના અનેક વિસ્તારોના રસ્તાની હાલત બિસ્માર છે। ત્યાં વાહનોથી ધમધમતો રિંગ રોડ તો એકદમ દયનીય હાલતમાં જોવા મળ્યો। આ રિંગ રોડ પર વરસાદ પડવાના કારણે મસ્ત મોટા ગાબડા પડી ગયા છે। ગાબડા તો પડ્યા, પરંતુ રોડ બનાવવા માટે જે સળિયાનો ઉપયોગ થતો હોય છે તે સળિયા પણ દેખાવા લાગ્યા। જતા વરસાદે મનપાની કામગીરીની પોલ ખોલી દીધી છે। રિંગ રોડ પર પડેલા ખારાને લઈને જનતાએ બારી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પ્રજાની મહેનતના પૈસા નગર તંત્રના પાપે ખારામાં જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવત સુરતની મુલાકાતે આવ્યા છે। આજે સવારે તેમણે જૈનાચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત કરી। ગુજરાતમાં અત્યારે દેશના બે દિગ્ગજો ઉપસ્થિત છે, એક છે વડાપ્રધાન મોદી અને બીજા છે આરએસએસ ચીફ મોહન ભાગવત। આ બંને મહાનુભાવોની ગુજરાત મુલાકાતને રાજકીય દ્રષ્ટિએ મહત્વની માનવામાં આવી રહી છે। મોહન ભાગવત મંગળવારે સાંજે સુરત આવી પહોંચ્યા હતા। તેમણે અડાજણ સ્થિત આરએસએસ કાર્યાલયમાં રાત્રિ રોકાણ કર્યું હતું। સુરતમાં મોહન ભાગવતની અનેક બેઠકો અને મુલાકાતોનું આયોજન થયું છે। મોહન ભાગવતે એક બેઠક પદ્મશ્રી કનુભાઈ ટેલર સાથે પણ કરી હતી। અડાજણ સ્થિત આરએસએસ કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથેની બેઠક બાદ ભાગવત વેસુ જૈન સંઘે પહોંચ્યા હતા। આ જૈન સંઘ ખાતે જૈનાચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી અને મોહન ભાગવત વચ્ચે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી। સુરતના વેસુ વિસ્તાર ખાતે સ્થિત જૈન સંઘ ખાતે બંને દિગ્ગજો વચ્ચે એક કલાક મુલાકાત ચાલી હતી। અંબાજીના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહાકુંભમાં ઉમટી લાખોની જન્મેદની, બોલ માડી અંબે જય જય અંબેના નાદે ગુંજી ઉઠ્યા રસ્તાઓ। અંબાજીના ભાદરવી પૂનમના મહામેળા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। પદયાત્રિકો અને સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઈ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી તરફ વહી રહ્યો છે। અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ, શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્ભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે અને મંદિરમાં પણ લાખો દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા છે। અંબાજીમાં ભાદરવી મહામેળાને લઈ માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે। દેશભરમાંથી માઈ ભક્તો અંબાજીના 7 દિવસીય ભાદરવી મહાકુંભમાં પહોંચતા હોય છે। ભાદરવી પૂનમે અંબાજી દર્શનનું અનેરું મહત્વ છે। નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓએ ખરીદીની રમઝટ અત્યારથી શરૂ કરી દીધી છે। કચ્છના ભુજની બજારમાં અવનવી ડિઝાઇનના ચણિયા ચોળી સારી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે। નવરાત્રી માટેની ખરીદી માટે ખેલૈયાઓએ બજારમાં ધૂમ મચાવી। બજારમાં ખેલૈયાઓ ચણિયા ચોળી ખરીદતા જોવા મળ્યા હતા। બજારમાં 1,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીના ચણિયા ચોળી જોવા મળી રહ્યા છે।
कच्छी चणियाचोली कच्छनी बहार पण वधारे मांग रहे छे। जेम के महाराष्ट्र सूरत वडोदरा अमदावाद पूना नासिक मां पण कच्छी चणियाचोली आकर्षणनुं केन्द्र बनी छे। तेनी सौथी वधु डिमांड जोवा मळी रही छे। आ वर्षे घेर धरावती चणियाचोली मशरूम चणियाचोली अजरक प्रिंट पटोड़ा वर्क मिरर वर्कनो वधारे ट्रेंड जोवा मळी रह्यो छे। लांबा समय बाद खरीदीनी धूम जोवा मळता वेपारीओमां खुशीनी लागणी जोवा मळी हती। आजे विश्व प्रवासन दिवस छे। छेल्ला 8 મહિનામાં 15.40 લાખ વિદેશી પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી છે। યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે। વર્ષ 2022માં 3.63 લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો હતો। એટલું જ નહીં, વર્ષ 2023માં માત્ર 8 મહિનામાં જ 3.53 લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે, તો સોમનાથ અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક આધ્યાત્મિક સ્થળો પણ વિદેશી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। કોરોનાના પગલે ઠપ થયેલા પ્રવાસન ઉદ્યોગે 2 વર્ષમાં મોટી હરણફાળ ભરી છે। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે। મહત્વનું છે કે પ્રવાસન દિવસની ઉજવણીનો હેતુ પ્રવાસન દ્વારા રોજગારીને પ્રોત્સાહન આપવા તેમજ લોકોને જાગૃત કરવાનો છે। અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં વર્લ્ડ કલ્ચરનું આયોજન થઈ રહ્યું છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। આર્ટ ઓફ લિવિંગ દ્વારા વોશિંગ્ટન ડીસીમાં કલ્ચર ફેસ્ટિવલ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાવનારા આ ફેસ્ટિવલ માટે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના સચિવ બાન મૂકીને પણ ભારતના વિદેશ મંત્રી એસવી જયશંકર, યુએસના સર્જન જનરલ ડૉક્ટર વિવેક મૂર્તિ, યુએસ સેનેટર માનસિક રિકસ્ટોકના નેન્સી પેલોસ નામના અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના મહાનુભાવો આ દ્વારા વક્તત્વમાં હાજરી આપવાના છે। આ ફેસ્ટિવલમાં 5 લાખથી વધારે લોકો ભાગ લે તેવો અંદાજ પણ આપવામાં આવી રહ્યો છે, તો 50થી વધુ પ્રદર્શનો પણ યોજાશે।